नमस्कार विद्यार्थी मित्रों, पाटण शांति निकेतन स्कूल धोरण 3 विषय पर्यावरण अने पाठ नंबर 1 पुनर्विशु जोयो। विद्यार्थी मित्रों, अहीं पर्यावरण नी अंदर अलग अलग प्रकारे तमने घणुं बधुं जनरल नॉलेज मळी रहे छे। तो पूनम ने शू जो पाठ ने अंदर जुए तो पूनम घरे थी ते बीमार थी अने तेनी माए तेने कह्युं के मने आजे शाळाए जवानुं, हूँ छेल्ला बे दिवस थी घरे छू, कंटाळी गई छू। आ सांभळी तेनी माए कह्युं, परंतु तने ताव छे, जा बहार खाटला पर जा। पूनम बहार गई, खाटला पर सुई गई, अचानक तेरा चेहरा पर अश्रु पड़े। ते तरत ज गाले अड़वा लगी, अरे आशु कौन चलती गई, आ कोनु काम छे, कबूतरनु कागड़ानु? पूनम ने आ कागड़ानु ज लाभ लीधो। मित्रों, आज पूनम की बात थई रही छे तो पूनम ने जे प्रकार की क्रियाओ छे ए जे प्रकारे काम करे छे કે સ્કૂલે જાય છે કે એની માતા તરફથી એને કંઈ પણ સમજાવવામાં આવે છે, તો એ દરેકે દરેક બાબત પર્યાવરણ પર આધારિત છે। તો મિત્રો, આપણને એ બાબતોને પર્યાવરણ આધારિત કઈ રીતના સમજ કેળવી તેનો સચોટ ખ્યાલ મેળવે। પૂનમે ઉપર જોયું, તેને વૃક્ષ ઉપર ઘણા બધા પ્રાણીઓ જોયા, તેમના નામ જણાવવાના છે। હવે મિત્રો, પૂનમ જ્યારે ઝાડ નીચે હતી ત્યારે તેના પર કશું પડ્યું, તેણે જોયું તો કોઈ પક્ષી ચરતી ગયું છે, તેને ઉપર જોયું તો ઘણા બધા પ્રાણીઓ બેઠા હતા। તો આ ઉપરથી પર્યાવરણ બાબત લક્ષી વિચારીએ અથવા જાણીએ તો મિત્રો, તમને અહીંયા પૂછવામાં આવે તે મુજબ તમારે એ પક્ષીઓના નામ દેવાના છે। તમે જોયેલા પક્ષીઓના નામ જણાવો। તો મિત્રો, તમને ખ્યાલ હશે કે કાગડો, કબૂતર, ઓપર, મોર, કોયર, તો આ બધા પક્ષીઓ તમે જોઈ રહ્યા છો। તેમ છતાં તમારા ઘરે કોઈ ઝાડ હોય અથવા તમે કોઈ જગ્યાએ ફરવા ગયા છો અને ત્યાં ઝાડ પર કોઈ અલગ જ પ્રકારનું પક્ષી તમે જોવો છો તો તેનું નામ પૂછવું, જેથી કરીને તમને પક્ષી વિશે જાણકારી મળી રહેશે। આગળ મિત્રો જોઈએ તો પૂનમે જમીન પર પડેલું એક પાંદડું લીધું, પાંદડું તેના ગાલ પર ઘસ્યું, હજુ પણ તેની ગાલ ચકાસવાળા લાગતા હતા। પૂનમે વિચાર્યું, તળાવ પર જઈ મારે ગાલ ધોવા જોઈએ। પૂનમ તળાવની આસપાસ જાય છે તો તેની આજુબાજુ ઘણા બધા પ્રાણીઓ જુએ છે। તો મિત્રો, આ વાત ઉપરથી તમે પણ ધ્યાન દોરો કે તમે કોઈ તળાવ પાસે ગયેલા હોય અથવા જાહેર જગ્યાએ ગયેલા હોય ત્યાં કેટલા પ્રાણીઓ જોયેલા, કયા કયા પ્રાણીઓ જોયેલા, તો તેના નામ લખવાના છે। તો મિત્રો, પ્રાણીઓની અંદર જોવા જઈએ તો ગાય, ભેંસ, બકરી, ઊંટ વગેરે, બીજા જે પક્ષીઓ હંમેશા ઈંડા મૂકે છે, જ્યારે પ્રાણીઓ એ બચ્ચાઓને જન્મ આપે છે।
બાબત ખાસ ધ્યાનમાં લીધા જેવી છે. બીજો મિત્રો વિચારીએ તો તળાવમાં તમે ગયા હો અને તળાવની આસપાસ તમને ખાસ જોવા લાયક પ્રાણીઓ કહે તો ખાસ કરીને જોઈએ તો કે ગાય, ભેંસ, બકરી, બરોબર. અન્ય તમે કોઈ પ્રકારની પ્રાણી જોઈએ તો તે પણ તમે લખી શકો. બીજું કે વિવિધ પ્રકારે તમે પશુ પક્ષીઓના અવાજ પણ સાંભળ્યા છે. કાબરનો અવાજ, કોયલનો અવાજ, ચકલીનો અવાજ, મોરનો અવાજ. તો મિત્રો તમારે ધ્યાન દોરવાનું છે કે આ દિન સુધી અથવા તમે જે જાણતા હો એ પક્ષીઓના અવાજની નોંધ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો ચકલીનો અવાજ ચી ચી ચી, કાગડાનો અવાજ કા કા કા, મોરનો અવાજ ટેમ ટેમ ટેમ, કોયલનો અવાજ કુહુ કુહુ કુહુ. તો વિદ્યાર્થી મિત્રો તમે જે પક્ષીઓને જાણતા હોય અથવા તમારા કાને કોઈ પક્ષીનો અવાજ અથડાયો હોય અને એ પક્ષીને જાણતા હોય તો તેની નોંધ તમારે કરવાની છે. બીજું મિત્રો કે આ જે પક્ષીઓની વાત કરી, પ્રાણીઓની વાત કરી, તેમના અવાજની વાત કરી, સાથે સાથે તેમના રહેઠાણની પણ માહિતી મળે કે કોણ ઘરમાં રહે છે, કોણ બારામાં રહે છે, કોણ ઘરમાં રહે છે, કોણ કોઢમાં રહે છે, કોણ વાડામાં રહે છે, તો તેમના રહેઠાણની માહિતી મળે. વિદ્યાર્થી મિત્રો તમને જણાવ્યા મુજબ ઘરમાં, માળામાં, ઘરમાં, પાણીમાં કે અન્ય જગ્યાએ રહેતા પશુ પક્ષીઓના નામ તથા તેમના રહેઠાણની માહિતી જોઈએ. તો કે ઘરમાં રહેતા હોય તો સાપ, ઉંદર, કીડી. માળામાં રહેતા હોય કાબર, ચકલી, સુગરી, કોયલ. ઘરમાં રહેતા હોય માણસ, ગાય, ભેંસ. પાણીમાં રહેતા હો બતક, મગર, માછલી. હવે મિત્રો બીજી માહિતી તમને એ આપવાની થાય છે કે દરેકના નામ આવી ગયા, એમના અવાજ આવી ગયા, રહેઠાણ આવી ગયા. એ સિવાય હવે તમારે યાદ કરવાનું છે કે કયું પક્ષી કે પ્રાણી તેના રહેણી કેણી આધારે એને ચાલવાની ક્રિયા કોણ ઉડી શકે છે, કોણ ચાલી શકે છે, કોણ સરકીને ચાલી શકે છે તેની માહિતી. ઉડી શકે,
विद्यार्थी मित्रों तमने कीधु मुजब उड़ी सके पेट की सर्दी ने चाली सके कूदका मारी सके तेवा पशु पक्षियों नाम जणावे छे। तो तमे पर्यावरणलक्षी बाबतों आधार जोईए तो तमारी आजूबाजू उड़ता पक्षी जोया छे कूदका मारी ने दौड़ता पक्षी जोया छे पेट की सर्दी ने चाली ने जता हुआ तेवा जोया हुआ तो उड़ी सके तेवा कोयल चकली कबूतर पक्षी चाली सके गाय भैंस बकरी पेट की सरकी सके सांप अजगर अने कूदका मारी चाली सके डेको वांदरो कछार। विद्यार्थी मित्रों तो हवे आ पाठनी अंदर तमने अहीं जणावे सवालोना जवाब तमारे नोट में लखवाना छे। मित्रों अहीं जणावे सवाल ध्यानथी एक वक्त सांभळी लेशो। तमे जोयेला पक्षीना नाम जणावो तमे जोयेला पक्षी प्राणीओना नाम जणावो पक्षीओना अवाज जणावो दरमां रहेता होय घरमां रहेता होय वाडामां रहेता होय के अन्य जगह रहेता होय तेवा पक्षीओना नाम अने रेखाण जणावो। उड़ी सके पेटथी चाली सके कूदका मारी सके तेवा पक्षीओना नाम जणावो। बरोबर तो आ दरेक सवालना जवाब तमारे नोट नी अंदर लखवाना छे। नमस्कार।